हेलो फ्रेंड्स, हूँ अजय परमार, आपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे धोरण 12 कॉमर्स नू जे अकाउंट एटले के नामाना मूल तत्व छे एनू चौथू चैप्टर भागीदारी नू पुनर्गठन, ए भागीदारी ना पुनर्गठन में तमारा माटे उदाहरण नंबर 7 लईने आव्यो छूँ के जे तमने टेक्स्टबुक ना पाना नंबर 120 पर आपवामां। मित्रों, आज उदाहरण छे ए पुनः मूल्यांकन खाताने लगतुं छे। सेने लगतुं छे? तो पुनः मूल्यांकन खाताने लगतुं छे के जेनी अंदर आपणे आमनोंद पण करवानी छे। शुं करवानी छे? आमनोंद करवानी छे अने पुनः मूल्यांकन खातु तैयार करवानुं छे। शुं करवानुं छे? पुनः मूल्यांकन खातु तैयार करवानुं छे। तो आपणे आमनोंद शीखीशुं, जे आपणे अगाउना विडियो में जोई छे कि कई आमनोंद क्यारे करवानी छे ए, अने एना उपरथी एनी खटावणी करीने आपणे शुं करीशुं? पुनः मूल्यांकन खातु तैयार करीशुं। तो जोईए माहिती आपणने शुं आपवामां आवी छे। तो आपणने उदाहरण नंबर 7 माहिती आपवामां आवी छे कि भरत भावना भरत अने भूमेश एक भागीदारी पेढ़ीना 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે કે એમનું નફાનું પ્રમાણ શું છે? 2:1 અને 31/3/2017 રોજની પેઢીનું તેમનું પાકું સર્વે નીચે મુજબ છે। શું આપવામાં આવ્યું છે? તો એમની મૂડી આપવામાં આવી છે ભાવના ભરત અને ભૂમેશની, ત્યારબાદ લેણદારો દેવી હુંડીઓ, આ શું થશે? તો આ થશે દેવા, ત્યારબાદ છે જમીન મકાન યંત્રો ફર્નિચર રોકાણો, આ શું થશે? આ બધી એમની શું છે? મિલકતો અથવા તો લેણા, આ શું છે? મિલકતો અથવા તો લેણા, લેણદારો દેવાદારો બેંક સિલક રોકડ સિલક લેણી હુંડી વગેરે માહિતી આપવામાં આવી છે। હવે જે પણ આપણે આમનોંધ કરવાની થશે એ વધારાની માહિતીને આધારે કરવાની થશે। તમે ટેક્સ્ટબુક સાથે લઈને બેસજો। વધારાની માહિતી એવી છે કે જે જમીન મકાન છે, જમીનની કિંમત કેટલી કરવાની છે? 7 લાખ ગણવાની છે। જમીનની કિંમત કેટલી ગણવાની છે? 7 લાખ। જો અહીં જમીનની કિંમત કેટલી છે તો અહીં જમીન છે કેટલું છે? 5 લાખ જ છે, એની બદલે કેટલી કરવાની છે? 7 લાખ કરવાની છે। એટલે શું થશે? તો 2 લાખનો શું થશે? તો 2 લાખનો વધારો થશે। 2 લાખનો શું થશે? વધારો થશે। તો આપણે આમનોંધ કરશું ત્યારે જોઈશું, અત્યારે ખાલી આપણે જોઈ લઈએ। ત્યારબાદ છે મકાનની કિંમત, તો મકાનની કિંમત કેટલી કરવાની છે? તો મકાનની કિંમતમાં 1 લાખનો વધારો જ કરવાનો છે। જો અહીં આપી દીધું છે કે 1 લાખનો શું કરવાનો છે? વધારો કરવાનો છે, પતી ગયું। ત્યારબાદ છે યંત્રોની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાની છે। તો અહીં આપણને યંત્રો કેટલા આપવામાં આવ્યા છે? તો અહીં આપણને યંત્રો આપવામાં આવ્યા છે 4 લાખ। યંત્રો કેટલા છે? 4 લાખ, એની બદલે કેટલા કરવાના છે? 2,50,000। તો આમાં શું થશે? ઘટાડો। આમાં શું થશે? ઘટાડો। એ આપણે આમનોંધ કરીશું ત્યારે આપણે જોઈશું, ખાલી અત્યારે સમજવાનું છે। ત્યારબાદ છે દેવાદારો પર 20% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે। દેવાદારો પર 20% શું છે? ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે। ત્યારબાદ છે લેણદારોને 10,000 હવે ચૂકવવાના નથી, એટલે આપણે લેણદારમાં શું થશે? ઘટાડો જોવા મળશે, હવે ચૂકવવાના નથી। અને છે મળવાની બાકી આવક 5,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 3,000ની નોંધ કરવાની બાકી છે, તો એની નોંધ કરી દઈશું। અને શું કીધું છે કે ઉપરની માહિતી પરથી, શું કીધું છે? ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે પુનઃ મૂલ્યાંકન અંગેની જરૂરી આમનોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે। શું કરવાનું છે? જરૂરી આમનોંધ અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે। તો સૌ પ્રથમ શું કરી દેવાનું? આમનોંધના ખાના દોરી દેવાના। શું કરી દેવાનું છે? આમનોંધના ખાના દોરી દેવાના છે। કોની આમનોંધ છે? તો ભાવના ભરત અને ભૂમેશ, કોણ હતું? ભાવના ભરત અને ભૂમેશની ભાગીદારી પેઢીના ચોપડે શું આવશે? ભાગીદારી પેઢીના ચોપડે આમનોંધ। ઓકે, હવે અહીં તારીખ નહીં આવે, પરંતુ શું આવશે? ક્રમ આવશે 1, 2 અને 3। તો પહેલો આપણો વ્યવહાર શું હતો? ટેક્સ્ટબુક તમે સાથે લઈને બેસજો કે જમીનની કિંમત 7 લાખ ગણવી, જમીનની કિંમત શું કરવાની છે? 7 લાખ ગણવાની છે। પરંતુ જો તમને પાકા સર્વેમાં જમીન કેટલી આપી છે? 5 લાખ, તો જમીનની કિંમતમાં શું થાય છે? વધારો। જમીનની કિંમતમાં શું થાય છે? વધારો। અને જમીન એટલે શું છે? મિલકત। મિલકતની કિંમતમાં વધારો થાય એટલે મિલકતનું કઈ બાકી આવે? ઉધાર બાકી, તો એની બાકી શું રહેશે? ઉધાર જ રહેશે, એટલે શું લખાશે આમનોંધ? તો જમીન ખાતે ઉધાર। શું આમનોંધ આવશે? તો આમનોંધ આવશે જમીન ખાતે ઉધાર। તે હવે સામે કયું ખાતું આવશે? તો સામે આપણી પાસે એક જ ખાતું છે। કયું ખાતું છે? પુનઃ મૂલ્યાંકન ખાતે। કયું ખાતું છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતે। હવે જો બાબત જે લખવાની છે, શું લખવાની છે? બાબત જે, તો શું થાય છે? તો 2 લાખનો શું થાય છે? તો 2 લાખનો જમીનની કિંમતમાં શું થયો? વધારો થયો તેના। તો તફાવતની રકમ કેટલી છે? 2 લાખ। તો 2 લાખ ક્યાં લખાશે? ઉધારમાં, અને 2 લાખ ક્યાં લખાશે? તો 2 લાખ લખાશે જમામાં। ત્યારબાદ શું કરી દેવાનું છે? તમારે આ રીતે લાઈન ડ્રો કરી દેવાની છે।
હવે આની શું કરવાની છે, તમારે ખટાવણી કરવાની છે. શું કરવાની છે? ખટાવણી. ખટાવણી એટલે કે, તો આપણે કયું ખાતું બનાવવાનું છે? પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? તો જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો આપણું પુનઃમૂલ્યાંકન ખાતું છે એટલે કે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ શું લખાશે? જમીન ખાતે. શું લખાશે? તો અહીં લખાશે જમીન ખાતે. કેટલા આવશે? તો અહીં આવશે 2 લાખ રૂપિયા. કેટલા આવશે? 2 લાખ રૂપિયા. ફરી પાછા આપણે આપણી સ્લાઇડ પર આવી જઈએ. તો હવે આપણી પાસે શું હતું? તો હવે બીજી આમનોન. બીજી આમનોન, તો બીજી આમનોન શું છે? તો જોઈએ આપણે. તો બીજી આમનોનમાં આપણને કહેવામાં આવ્યું છે કે હવાલામાં કે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવાનો છે. ઓલરેડી કહી જ દીધું છે કે વધારો કરવાનો છે. તો મકાન, મકાન શું છે? મિલકત છે. મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકત ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. કઈ મિલકત છે? તો મકાન. તો શું આવશે? તો મકાન ખાતે ઉધાર. શું આવશે? મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. શું આવશે? મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે. કેટલો વધારો કરવાનો છે? તો 1 લાખનો. તો રકમમાં કેટલા આવશે? 1 લાખ. જમામાં પણ કેટલા આવશે? તો જમામાં પણ આવશે 1 લાખ. અહીં શું લખી દેવાનું છે? તમારે બાબજ્જેમાં શું આવશે? તો મકાનની કિંમતમાં શું આવશે? મકાનની કિંમતમાં 1 લાખનો વધારો થયો અથવા તો વધારો કર્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તમારે લાઈન ડ્રો કરી દેવાની છે. હવે આની પણ શું કરવાની છે? તમારે ખટાવણી એટલે કે લેજર પોસ્ટિંગ આપવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતું જ બનાવવાનું છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ શું લખાશે? તો કયું ખાતું હતું સામે? તો મકાન ખાતે. તો અહીં શું લખાશે? તો અહીં લખાશે મકાન ખાતે. શું લખાશે? મકાન ખાતે. અને કેટલો વધારો થયો છે? તો 1 લાખનો. કેટલો વધારો થયો છે? 1 લાખનો. ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનો હવાલો. તો ત્રીજા નંબરનો હવાલો શું છે? ત્રીજા નંબરનો હવાલો, તો ત્રીજા નંબરનો હવાલો આપણને આપવામાં આવ્યો છે કે યંત્રોની બજાર કિંમત 2,50,000 ગણવી. યંત્રોની બજાર કિંમત કેટલી ગણવાની છે? 2,50,000. જો તમને યંત્રો પાકા સર્વેમાં કેટલા આપવામાં આવ્યા છે? 4 લાખ. કેટલા આપવામાં આવ્યા છે? 4 લાખ. પરંતુ કેટલા ગણવાના છે? 2,50,000. તો અંદર શું થશે? ઘટાડો. કેટલો ઘટાડો થશે? તો 1,50,000નો. આ શું થશે? ઘટાડો. અને યંત્રમાં ઘટાડો ક્યારે થાય? તો યંત્રનું શું થયું હોય? વેચાણ. વેચાણ થયું એટલે જાય તો જમા. એટલે યંત્ર ખાતું શું થશે? તો યંત્ર ખાતું જમા થશે. તો ઉધારમાં કોણ આવશે? તો ઉધારમાં કોણ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે શું આવશે? તો આવશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે શું આવશે? યંત્ર ખાતે. તે શું આવશે? યંત્ર ખાતે. અને કઈ રકમ આવશે? તો તફાવતની રકમ. કેટલી છે? તો 1,50,000. એટલે અહીં કેટલા આવશે? તો અહીં આવશે 1,50,000. અને જમામાં પણ કેટલા આવશે? તો જમામાં પણ આવશે 1,50,000. ત્યારબાદ શું આવશે? બાબજ્જે. બાબજ્જેમાં જ શું દર્શાવવાનું? તો યંત્રની કિંમતમાં શું આવશે? યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેના. શું આવશે? ઘટાડો થયો તેના. ક્લિયર મિત્રો? અને ત્યારબાદ શું કરી દેવાનું છે? તમારે એક લાઈન ડ્રો કરી દેવાની છે. હવે શું કરવાની છે? આની પણ ખટાવણી. મિત્રો, જે આમનોન તમે કરતા જાઓ એની તમારે સાથે સાથે શું કરતું જવાનું છે? ખટાવણી કરતું જવાનું છે. ઓકે, પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર છે. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવશે? તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. શું લખાશે? તો અહીં લખાશે યંત્ર ખાતે. શું લખાશે? તો અહીં લખાશે યંત્ર ખાતે. અને કેટલી રકમ હતી? તો રકમ હતી 1,50,000. કેટલી હતી? 1,50,000. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનો હવાલો. તો ચોથા નંબરનો હવાલો શું કહેવામાં આવ્યો છે? કે દેવાદારો પર 20% લેખે ગલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો પર શું કરવાનું છે? 20% લેખે ગલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો જો તમને દેવાદારો કેટલા આપવામાં આવ્યા છે? તો દેવાદારો તમે પાકા સર્વેમાં જોશો તો દેવાદારોની કિંમત તમને આપવામાં આવી છે 1 લાખ રૂપિયા. કેટલા છે? 1 લાખ. તો 1 લાખના 20% એટલે કેટલા થશે? તો 20,000 રૂપિયા. કેટલા થશે? 20,000 રૂપિયા. અને આ 20,000 શું છે? ઘાલખાદ અનામત છે. શું છે? ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામતની કઈ બાકી આવે? જમા બાકી. તો ઉધારમાં શું જશે? તો ઉધારમાં જશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે શું આવશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. મિત્રો, જો તમને આમનોનમાં ખબર ના પડે તો આની અગાઉનો જે વિડીયો છે એ તમે અવશ્ય એકવાર જોઈ લેજો અને ત્યારબાદ તમે આ દાખલો સમજવાની કોશિશ કરજો, તો તમને સરળતાથી સમજ પડી જશે. તે શું આવશે? તો તે આવશે ઘાલખાદ અનામત ખાતે. શું આવશે? ઘાલખાદ અનામત ખાતે.
કેટલી છે ગલખાદ અનામત? તો ગલખાદ અનામત છે 20,000, એટલે ઉધારમાં 20,000 અને જમામાં કેટલા આવશે? 20,000. અહીં શું લખી દેવાનું છે તમારે? બાબત જે, બાબત જેમાં શું આવશે? તો ગલખાદ દેવાદારો ઉપર શું આવશે? દેવાદાર પર 20% ગલખાદ અનામત ગણી તેના, શું આવશે? દેવાદારો પર 20% ગાલખાદ અનામત ગણી તેના. ત્યારબાદ શું કરી દેવાનું છે લાઈન? હવે જો પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું લખાશે? ગાલખાદ અનામત ખાતે. શું લખાશે? ગાલખાદ અનામત ખાતે. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આવી જઈએ, એટલે કે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અહીં શું લખાશે? તો અહીં લખાશે ગાલખાદ અનામત ખાતે. શું લખાશે? ગાલખાદ અનામત ખાતે. અને રકમ કેટલી હતી? તો રકમ હતી 20,000. રકમ કેટલી હતી? તો રકમ હતી 20,000. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હવાલો, એટલે કે 5મા નંબરનો હવાલો. શું કહેવામાં આવ્યું છે? કે લેણદારોને 10,000 હવે ચૂકવવાના રહેતા નથી. લેણદારો, લેણદાર એટલે આપણું શું? દેવું. દેવામાં શું થયો? ઘટાડો. દેવામાં શું થયો? ઘટાડો. દેવામાં ઘટાડો થાય તો એની વિરુદ્ધ, તો દેવું હંમેશા શું આવે? જમા. એની બદલે ઘટાડો થાય તો હવે શું થશે? તો હવે થશે ઉધાર. તો દેવામાં કોણ છે? લેણદાર. તો લેણદાર શું થશે? તો લેણદાર ઉધાર થશે. તો જમામાં કોણ આવશે? તો જમામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે શું આવશે? તો આવશે લેણદાર ખાતે ઉધાર. શું આવશે? લેણદાર ખાતે ઉધાર. તે શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. તે શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલો ઘટાડો થાય છે? 10,000નો. તો રકમમાં કેટલા આવશે? તો રકમમાં આવશે 10,000. અહીં પણ કેટલા આવશે? તો અહીં પણ આવશે 10,000. બાબત જેમાં શું દર્શાવવાનું છે? તો બાબત જેમાં તમારે દર્શાવવાનું છે કે લેણદારમાં શું છે? લેણદારમાં ઘટાડો થયો તેના, લેણદારમાં ઘટાડો થયો તેના. ત્યારબાદ શું કરી દેવાનું છે તમારે? આ રીતે લાઇન ડ્રો કરી દેવાની છે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? તો જમા છે. તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ શું લખાશે? લેણદાર ખાતે. શું લખાશે? લેણદાર ખાતે. તો આવી જઈએ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ શું લખાશે? તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે લેણદાર ખાતે. શું લખાશે? લેણદાર ખાતે. કેટલી રકમ છે? તો રકમમાં છે 10,000. રકમમાં કેટલા છે? તો રકમમાં છે 10,000. મિત્રો, જો તમને સમજ ના પડતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કયા ટોપિકમાં સમજ નથી પડતી, કયા પોઈન્ટમાં સમજ નથી પડતી, તો એ તમે જરૂરથી જણાવજો, જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં એના ઉપર વિસ્તૃત ચર્ચા કરી શકીએ. ત્યારબાદ જોઈશું આપણે 5મા નંબરનો, 6ઠા નંબરનો હવાલો. તો 6ઠા નંબરમાં બે હવાલા છે. 6ઠા નંબરમાં કેટલા હવાલા છે? બે હવાલા છે. તો 6ઠા નંબરમાં પહેલું છે કે મળવાની બાકી આવક 5,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 3,000 નોંધવાના બાકી છે. મળવાની બાકી શું છે? મળવાની બાકી એટલે આપણું શું થશે? લેણું. લેણું હોય તો એની કઈ બાકી આવે? ઉધાર બાકી. એટલે કે મળવાની બાકી આવક ખાતે ઉધાર. શું આવશે? તો મળવાની બાકી આવક ખાતે ઉધાર. તો સામે કયું ખાતું આવશે? તો સામે આપણી પાસે એક જ છે. શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલી મળવાની બાકી આવક છે? તો 5,000 રૂપિયા. કેટલી છે? 5,000. કેટલા આવશે? 5,000. હવે મળવાની બાકી આવક છે એટલે આપણા માટે શું થશે? લેણું. લેણું એટલે ઉધાર. તો પુનઃમૂલ્યાંકન શું છે? જમા. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ લખાશે? જમા બાજુ. શું લખાશે? મળવાની બાકી આવક. શું લખાશે? મળવાની બાકી આવક. તો આવી જઈએ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ શું લખાશે? તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાશે મળવાની બાકી આવક ખાતે. કેટલી છે મળવાની બાકી આવક? તો એ છે 5,000 રૂપિયા. મિત્રો, આ ખાલી ખટવણી જ કરવાની છે તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં, બીજી કોઈ વસ્તુ લાવવાની નથી. ત્યારબાદ બીજો હવાલો છે. શું છે બીજા હવાલામાં? તો બીજા હવાલામાં કહેવામાં આવ્યું છે કે ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ એટલે આપણું શું થશે? દેવું. ચૂકવવાનો બાકી ખર્ચ એટલે આપણું શું થશે? દેવું. અને દેવું હંમેશા શું થાય? જમા. તો ઉધારમાં કોણ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. એટલે આમનું શું થશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. એટલે શું આવશે? તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અથવા તો ખર્ચા ખાતે.
કેટલા ચૂકવવાના બાકી છે? તો 3000. તો ઉધારમાં કેટલા આવશે? તો ઉધારમાં આવશે 3000, અને જમામાં કેટલા આવશે? તો જમામાં આવશે 3000. બાબત જે લખીને તમારે શું કરી દેવાની છે, લાઈન ડ્રો કરી દેવાની છે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? ઉધાર છે. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ લખાશે? તો ઉધાર બાજુ. શું લખાશે? તો ચૂકવવાના બાકી ખર્ચા. તો આવી જઈએ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આવી જઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? તો ઉધાર બાજુ. શું લખાશે? તો ઉધાર બાજુ લખાશે ચૂકવવાના બાકી ખર્ચા. શું લખાશે? ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? તો એ છે આપણી પાસે 3000 રૂપિયા. કેટલા છે? 3000 રૂપિયા. હવે આપણી બધી જ આમનોન થઈ ગઈ છે. હવે શું કરવાનું? તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. શું કરવાનું? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. કઈ રીતે? તો ઉપર આવશે એક લાઈન અને નીચે કેટલી લાઈન આવશે? તો નીચે આવશે બે લાઈન. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું એટલે એના પરથી આપણને શું મળશે? તો નફો કે નુકસાન મળશે. શું મળશે? નફો કે નુકસાન. તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુનો સરવાળો વધારે થાય છે? તો જમા બાજુનો સરવાળો વધારે થાય છે. કેટલો થાય છે? તો 2,00,000, 3,00,000, 10 ને 5, 15, એટલે કે ટોટલ થાય છે 3,15,000. કેટલો થાય છે? તો 3,15,000. તો બંને બાજુનો સરવાળો સરખો કરવાનો એટલે કે 3,15,000. કેટલી રકમ અહીં ઘટે છે? તો અહીં જે રકમ ઘટે છે એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવશે નફો. એને શું કહેવામાં આવશે? નફો. અને આ નફો કોને વહેંચવામાં આવશે? ભાગીદારને. કોને વહેંચવામાં આવશે? ભાગીદારને. કયું પ્રમાણ હતું? તો 2:1:1 પ્રમાણમાં. કયા પ્રમાણમાં? 2:1:1 પ્રમાણમાં. કેટલી રકમ ઘટે છે? તો 1,42,000. કેટલા ઘટે છે? તો 1,42,000. તો આ 1,42,000 છે એ કોને કોને વેચવામાં આવશે? તો ભાવના, ત્યારબાદ ભરત, અને ત્યારબાદ કોણ હતું? ભૂમેશ. તો ભાવના, ભરત અને ભૂમેશને શું કરવામાં આવશે? તો આ જે ભાગ છે એ વેચવામાં આવશે, એટલે કે ભૂમેશ. હવે કયા પ્રમાણમાં છે? તો 2:1:1 પ્રમાણમાં. તો પ્રમાણ કરીતા આપણને મળે છે 71,000, અને બીજા મળે છે 35,500 અને 35,500. તો આ રીતે શું થાય છે? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે છે. હવે શું કરવાનું છે? તો આ જે નફો શોધ્યો તે નફાની આમનોન શું થશે? કઈ બાજુ લખ્યું આપણે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે, એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તે ભાવનાના મૂડી ખાતે શું આવશે? તે ભાવનાના મૂડી ખાતે, ભરતના મૂડી ખાતે અને ભૂમેશના મૂડી ખાતે. તો નફાની આમનોન લખી દઈએ. તો નફાની આમનોન શું થશે? તો છેલ્લી આમનોન છે, એટલે કે 8 નંબરની આમનોન શું આવશે? તો પુનઃમૂલ્યાંકન ઉધાર હતું, એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલું હતું? ટોટલ 1,42,000. તે શું આવશે? તો તે આવશે ભાવનાના મૂડી ખાતે. શું આવશે? ભાવનાના મૂડી ખાતે. કેટલા આવશે? 71,000. તે ભરતના મૂડી ખાતે. શું આવશે? ભરતના મૂડી ખાતે. કેટલા આવશે? તો આવશે 35,500. અને તે શું આવશે? ભૂમેશના મૂડી ખાતે. શું આવશે? ભૂમેશના મૂડી ખાતે. અને કેટલા લખાશે? તો 35,500. તો આ રીતે શું થશે? તો આ જે નફાની છે, નફાની વહેંચણી કરવામાં આવશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે? કુલ સરવાળો. શું કરવાનું છે? કુલ સરવાળો. સરવાળા માટે શું યાદ રાખવાનું છે? તો ઉપર એક લાઈન અને નીચે કેટલી લાઈન આવશે? તો નીચે આવશે બે લાઈન. કેટલી આવશે? ઉપર એક લાઈન અને નીચે કેટલી આવશે? તો નીચે આવશે બે લાઈન. સરવાળો કેટલો થાય છે? તો સરવાળો થાય છે 6,30,000. કેટલો થાય છે? 6,30,000. બંને બાજુનો સરવાળો હંમેશા કેવો આવશે? તો સરખો આવશે. તો મિત્રો, આ રીતે તમારી આમનોન થશે. અને આ રીતે તમારે શું કરવાનું છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. જેનું બીજું નામ શું છે? તો જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. જો તમને કોઈપણ આમનોનમાં અથવા તો જે એન્ટ્રી કરી છે એમાં ખબર ના પડે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. આશા રાખું છું કે તમને આવા વિડીયોમાં સમજ પડી હશે. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.